જે આપણે ચેપ્ટર નંબર અગિયાર માપનમાં આગળ અભ્યાસ કરશું તો તેમાં આપી છે પ્રશ્ન નંબર એક એમાં સમજ કે હવે મોહન એક સમલમ ચતુષ્કોણ આકારનું ખેતર ખરીદવા ઈચ્છે છે શું કરે છે મોહન શું કેવું કે એક સમલમ ચતુષ્કોણ આકારનું ખેતર ખરીદવા ઈચ્છે છે એમાં શું કહે છે તો કે હવે આ ખેતરની નદી તરફની બાજુ એ રસ્તા તરફની બાજુને સમાંતર અને અંતરમાં બમણી છે શું કે છે હવે તો કે આ ખેતરની નદી કેવી છે આ ખેતરની નદી તરફની બાજુ એટલે કે કોઈ નદી છે એ તરફની બાજુ એ રસ્તા તરફની બાજુને બાજુ સમાંતર કે બંને કેવી છે સમાંતર છે અને બમણું છે નદી ની અંદર બમણું છે બમણું છે શું કે છે જો આ ખેતરનું ક્ષેત્રફળ દશે પાંચસો મીટર સ્ક્વેર હોય શું કહે છે આ ખેતર છે એનું કેટલું હોય દશે પાંચસો મીટર સ્ક્વેર છે એનું ક્ષેત્રફળ છે તો શું કહે છે હવે તો કે અને ખેતરની સમાંતર બાજુ વચ્ચેનું લંબંતર 100 મીટર હોય કે આ બે વચ્ચેનું અંતર કેટલું છે તો કે 100 મીટર છે તો શું કહે તો ખેતરની નદી તરફની બાજુની લંબાઈ એટલે કે આપણે નદીની લંબાઈ શોધવાની કીધી છે શું કીધું છે આપણે તો કે આમાં પહેલા તો કે મોહન શું કરે છે એક સમલંબ ચતુષ્કોણ આકારનું ખેતર ખેડવા ઈચ્છે છે પછી શું કહે છે આ ખેતરની આ ખેતર છે નદી તરફની બાજુ એટલે કે આ ખેતર છે બરોબર નદી તરફની બાજુ છે એ રસ્તા તરફની બાજુને સમાંતર આ રસ્તો છે એને સમાંતર છે

ખેતરની નદી તરફની બાજુની લંબાઈ શોધો શું છે આપણને ખેતરની નદી તરફની બાજુની લંબાઈ શોધવાની આપણને કીધી છે તો આપણે શું કરશું હવે તો કે આનું અંતર આપણે કોઈ એક્સ ધાલી લેશું રસ્તાનું આપણે એક્સ ધાર લેવું અંતર તો શું થશે નદી કરી એનથી બમણી છે એટલે શું કે અંતરમાં બમણી છે એટલે કે આ એક્સ શોધો થશે આ ટુ એક્સ તો આપણે શું કરશું અને એક્સ ધાર ને આપણે ધાલીશું અહીંયા ટુ એક્સ પછી કરશું આપણે સમલપ ચતુષ્કોણ આકારનું ખેતરનું ક્ષેત્ર આપણે સૂત્ર છે તો શું કરશું એ સૂત્ર મૂકશું એની ઉપરથી આપણે મળશે ખેતરનું ક્ષેત્રફળ એની ઉપરથી મળશે આપણને એક્સ ની કિંમત અને એક્સ ની ઉપરથી આપણે શોધશું નદીની ની કે એની બમણી કિંમત છે તે આપણે એની ઉપરથી શોધી શકશું ચાલો આપણે લખીએ હવે તો શું તો કે આ સમલપ ચતુષ્કોણ આકાર ખેતરની નદી તરફની બાજુ એ રસ્તા તરફની બાજુ કરતા બમણા માપની છે ઉપર લખ્યું તો આપણે એ જ લખ્યું શું લખ્યું તો કે અહીંયા આ સમલપ ચતુષ્કોણ આકાર ખેતરની નદી તરફની બાજુ એ રસ્તા તરફની બાજુ કરતા બમણા માપની છે તો આપણે શું કહેવાય ધાર લઈશું કે રસ્તાની બાજુ આપણે કેટલી છે એક્સ મીટર છે શું લખશું આપણે તો કે ધારો કે રસ્તા તરફની બાજુની લંબાઈ એક્સ મીટર છે શું લખશું આપણે ધારો કે કોઈ રસ્તો છે એ તરફની બાજુની લંબાઈ એક્સ મીટર છે આપણે રસ્તો છે એ તરફ લંબાઈ કેટલી છે તો કે એક્સ મીટર છે તમે કોઈ પણ ધારી શકો છો અહીંયા કે એક્સ પણ ધારી શકો છો વાય પણ એટલે કે તમને અનુકૂળ આવે તો તમે ધારી શકો છો આપણે મેં શું ધાર્યું છે અહીંયા એક્સ તો આપણે શું લખશું કે ધારો કે

સમલમ ચતુષ્કોણાકાર ખેતરનું ક્ષેત્રફળનું સૂત્ર છે આપણે જોઈએ તો કે 1/2 ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર આપણે એમાં બાજુ કઈ થઈ જશે તો કે રસ્તાને આપણે શું ધાર્યું હતું તો કે x અને નદીનું શું મળ્યું આપણે ધાર્યું તો કે 2x તો આપણે લખશું કે 1/2 ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો સમાંતર બાજુ એટલે કે રસ્તો અને નદી આપણે કેવી છે બીજાને સમાંતર છે એટલે કે સમાંતર એટલે લખશું તો કે x

આપણે મળશે અહિયા પચાસ ગુ પચાસ એક્સ મીટર સ્ક્વેર કેટલા થાય કે પચાસ ગુણ્યા કેટલા થાય તો કે દોઢસો કેટલા થાય દોઢસો પાછળ કે એકસો પચાસ એક્સ મીટર સ્ક્વેર સ્ક્વેર કેમ લખાણું પાછળ તો કે

બાજુની લંબાઈ શું કહેવાય આમ રસ્તા તરફની ની ખેતરની લંબાઈ કેટલી છે સિત્તેર મીટર હોય શું હોય આમ રસ્તા તરફની ખેતરની લંબાઈ સિત્તેર મીટર હોય હવે આપણે બીજું આપણે શોધવાનું શું તો કે ખેતરની નદી તરફની બાજુની લંબાઈ સો એટલે કે નદી તરફની આપણે કેટલી લંબાઈ છે તે શોધવાની આપણને કીધી છે તો આપણે શું કર્યું તો અહીંયા ધાર્યું હતું કે નદી તરફની બાજુની લંબાઈ આપણે કેટલી છે 2x મીટર હોય આપણે તેવું ધાર્યું હતું તો શું લખશું તો કે હવે નદી તરફના રસ્તાની લંબાઈ તેનાથી બમણી છે શું છે તેનાથી બમણી છે જે આપણે પ્રશ્નમાં લખીને આપેલું હતું તો માટે લખશું કે નદી તરફના રસ્તાની લંબાઈ બરાબર 2 70 મીટર શું લખશું 2 70 મીટર બે ગુણ કેટલા થાય ગુણ્યા અઠ્યાવીસ સેન્ટીમીટર છે અને અંદરની ધાડનું માપ અનુક્રમ સોળ સેન્ટી સોળ સેન્ટીમીટર બાય વીસ સેન્ટીમીટર છે હવે જો ફ્રેમના ચાર ટુકડાની જાળાએ સમાન હોય તેમના તો ફ્રેમના પ્રત્યેક ટુકડાનું ક્ષેત્રફળ શોધો શું આપે છે આપણે આકૃતિમાં અને આપણને બહારની ધાર બીજું કઈ છે કે હવે અઠાવીસ સેન્ટીમીટર તો આ ચોવીસ સેન્ટીમીટર છે બીજું કઈ આપે છે આપણને અઠ્યાવીસ સેન્ટીમીટર શું લખશો અહીંયા આપણે આપીશું ચોવીસ સેન્ટીમીટર ને અઠ્યાવીસ સેન્ટીમીટર બીજું શું કે હવે અને

ચોથો ટુકડો શું કે છે જો ફ્રેમના ચારે ટુકડાની જાડાઈ કેવી હોવી જોઈએ સમાન હોય તો આપણને પ્રત્યેક ટુકડાનું ક્ષેત્રફળ શોધવાનું આપણને કીધું છે બરોબર ચલો આ તમને એ બી સીડી આપણે એવું કોઈ નામ આપી દીધું છે એનું માપ તમને મળશે ને એટલું જ તમને માપી સામે છે એટલા માટે અને કેવા છે બી બધા કેવા છે સમલમ છે કેવા સમલમ પામે ચતુષ્કોલમ ચતુષ્કો એનું માપ તમને મળશે એટલું તમને મળશે ડી નું માપ મળશે એટલે કે એનું ક્ષેત્રફળ બરાબર સી નું ક્ષેત્રફળ અને બી નું ક્ષેત્રફળ બરાબર થશે તો કે સીનું ડીનું ક્ષેત્રફળ આપણે શું લખશું કે ફોટો ફ્રેમ નું ચાર સમલમ ચતુષ્કોણમાં વિભાજન થાય છે કારણ કે શું થાય જો આ તમે અલગ ટુકડો કરો તો તમને કેવો દેખાશે આવા આવો ટુકડો દેખાશે જો સપોઝ તમને એ ટુકડો આવો દેખાય છે પછી બી ટુકડો તમને કેવો દેખાશે તો કે આવી રીતના ટુકડો દેખાશે બરોબર પછી સી ટુકડો કયો દેખાશે અને ડી ટુકડો કે કે આવી રીતના એ બી સીડી આવે તમને ટુકડા દેખાય કેવા છે તો કે સમલમ ચતુષ્કોણ આકારના છે કેવા સમલમ ચતુષ્કોણ આકારના છે બરોબર એટલે શું કે છે ફોટો ફ્રેમ નું ચાર સમલમ ચતુષ્કોણમાં વિભાજન થાય છે જેવા કે એ અને ડી આપણે શું નામ આપ દીધું એને એ અને ડી હવે શું કહે છે હવે વડી સામ સામે સામનો ચતુષ્કોણ માપ સરખા હોય તેમને ક્ષેત્રફળ સરખા મળે તો શું કહે છે આપણે સામ સામે બાજુ કેવા હોય સરખા હોય સામનો ચતુષ્કોણ માં તો શું કહે છે તેના ક્ષેત્રફળ પણ કેવા મળે આપણને સરખા મળે છે શું કહે છે વડી સામ સામે સામનો ચતુષ્કોણ માપ સરખા હોય તેમને ક્ષેત્રફળ સરખા મળે એટલે આપણે શું લખશું હવે એનું ક્ષેત્રફળ બરાબર છે આપણને મળશે સીનું ક્ષેત્રફળ એનું ક્ષેત્રફળ બરાબર સી નું ક્ષેત્રફળ અને બી નું ક્ષેત્રફળ બરાબર આપણને મળશે ડી નું ક્ષેત્રફળ કેટલું મળશે એ નું ક્ષેત્રફળ બરાબર સી નું ક્ષેત્રફળ તથા બી નું ક્ષેત્રફળ બરાબર ડી નું ક્ષેત્રફળ તો આપણે શું કરશું હવે એ માટે શોધશું એ જ આપણને મળશે સી માટે તો લખીશું આપણે કે એ નું શોધશું અને આપણે શોધશું બી નું ક્ષેત્રફળ આપણને મળશે ડાયરેક્ટ એની પછી સી અને ડી નું ક્ષેત્રફળ આપણને મળી જશે આપણે શું લખશું પહેલા તો કે બે ભાગ પાડીશું આપણે કે એક એ માટે અને બીજો ભાગ પાડીશું બી ભાગ માટે આપણે લખશું કે સમલંબ ચતુષ્કોણ એ માટે

હવે આ કેવું છે તો કે સમલંબ ચતુષ્કોણ છે એના માટે આપણે ક્ષેત્રફળનું સૂત્ર શું હતું કે 1/2 ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુ વચ્ચેનો લંબ અંતર શું આવે સમલંબ ચતુષ્કોણ એનું ક્ષેત્રફળ બરાબર શું છે તો કે 1/2 ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુ વચ્ચેનો લંબ અંતર બરોબર તો 1/2 એમ ને એમ રહેશે ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો સમાંતર બાજુ કે કે આપણે જોડામાં તો કે ચોવીસ સેન્ટીમીટર અને સોળ સેન્ટીમીટર અને સોળ સેન્ટીમીટર ચાર ગુણ્યા ચાર કે વન પોઈન્ટ ટુ ગુણ્યા સોળ વત્તા ચોવીસ ગુણ્યા ચાર તો સોળ વત્તા ચોવીસ કેટલા થશે તો કે ચાલીસ એટલે વન પોઈન્ટ ટુ એમને મળશે ગુણ્યા સોળ વત્તા કેટલા તો કે ચાલીસ ગુણ્યા ચાર પોઈન્ટ ટુ ગુણ્યા ચાલીસ ગુણ્યા ચાર બે દુ ચાર ગુણ્યા બે ચાલીસ મળશે એ ક્ષેત્ર પર કેટલા માં આવે તો કે એસી સેન્ટીમીટર સ્ક્વેર કેટલો હશે એસી સેન્ટીમીટર સ્કવેર શું કહેવાય આવે સમજવું ચતુષ્કો કેટલું થાય તો કે એસી સેન્ટીમીટર સ્કવેર થાય આપણે પછી શું કીધું કે એનું ક્ષેત્રફળ બરાબર શું મળશે મને સી નું ક્ષેત્રફળ તો કે સી અને એ નું એ નું મળ્યું એટલે મને મળશે સી નું તો શું કહેવાય માટે સમલંબ ચતુષ્કોણ સી નું ક્ષેત્રફળ બરાબર શું થાય કે કે 80 સેન્ટીમીટર સ્ક્વેર થાય કેટલું થાય 80 સેન્ટીમીટર સ્ક્વેર થાય હવે શું કરીએ આપણે એ નું શોધી નાખ્યો આપણે શું છે નું બાકી રહ્યું તો કે બી નું તો આપણે શોધી સમલંબ ચતુષ્કોણ બી નું ક્ષેત્રફળ તો ચલો આપણે શું લખશું અહીંયા તો કે હવે સમલંબ ચતુષ્કોણ બી માટે શું લખશું અહીંયા આપણે સમલંબ ચતુષ્કોણ બી માટે ચલો આપણે મેં પાછી આકૃતિ દોરી છે તમારી ખાલી દેખાય તે માટે બાકી આકૃતિ દોરવાની જરૂર નથી બીજી વાર બરોબર અહીંયા શું લખ્યું આકૃતિ દોરી મેં બીજી વાર આપણે આપ્યું ચોવીસ સેન્ટીમીટર સોળ સેન્ટીમીટર અહીંયા તો અઠાવીસ સેન્ટીમીટર અહીંયા તો વીસ સેન્ટીમીટર આપણે શું લખશું અહીંયા તો ચલો આપણે શું આપણે બી ભાગ માટે કરવાનું છે કે આ ભાગ આપણો થઈ ગયો બરોબર હવે આપણે આ ભાગ માટે કરશું એટલે કે સમલવ ચતુષ્કોણ બી માટે તો લખશું કે સમાંતર બાજુની લંબાઈ કેટલી છે તો કે અઠ્યાવીસ સેન્ટીમીટર અને વીસ સેન્ટીમીટર છે બરોબર ચલો હવે તમને આકૃતિ તમને કેવી મળશે તો કે બી

માઇનસ સોળ કરીશામાં પેલા આમ શું કર્યું તો આપણે તો કે અઠ્યાવીસ માઇનસ વીસ એ માટે એ માટે કર્યું હવે આપણે બી માટે શું કરવાનું કે ચોવીસ માઇનસ સોળ ભાગ્યા બે એટલે કે આઠ ભાગ્યા બે બરાબર ચાર સેન્ટીમીટર થાય તો શું કહેવાય ઊંચાઈ કેટલી મળી મને ચાર સેન્ટીમીટર એટલે આપણું થઈ જશે લંબ અંતર બંને વચ્ચેનું કે આ બંને વચ્ચે લંબ અંતર કેટલું છે તો કે ચાર સેન્ટીમીટર છે પછી સમાંતર બાજુ અંતર કેટલું છે તો કે અઠ્યાવીસ સેન્ટીમીટર અને વીસ સેન્ટીમીટર તો લખશું હવે આ બીજું સૂત્ર શું છે તો કે સમલમ ચતુષ્કોણનું ક્ષેત્રફળ સૂત્ર તો કે સમલમ ચતુષ્કોણનું બીનું ક્ષેત્રફળ શું થઈ જશે કે વન અપોન ટુ ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર સૂત્ર શું છે આપણું તો કે વન અપોન ટુ સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર બરોબર ચલો તમને સમાંતર બાજુનો સરવાળો આપ્યો છે અહીંયા લખવાનો આપણે તો શું કરવાનું સરવાળો કયો થશે તો કે સમાંતર બાજુ કઈ હતી આપણે જોડામાં તો કે 28 સેન્ટીમીટર અને 20 સેન્ટીમીટર કઈ હતી આપણી સમાંતર બાજુ તો કે 28 સેન્ટીમીટર અને 20 સેન્ટીમીટર લખશું 1/2 ગુણ્યા 28 વત્તા 20 ગુણ્યા 4 4 કેમ લખ્યા તો લંબ અંતર આપણે થઈ ગઈ અહીંયા ઊંચાઈ કે ઊંચાઈ આપણી શું થઈ અહીંયા

સમલમ ચતુષ્કોણ બીનું ક્ષેત્રફળ કેટલું મળશે મને છન્નું સેન્ટીમીટર સ્ક્વેર મળશે કેટલું મળશે છન્નું સેન્ટીમીટર સ્ક્વેર મળે હવે બીનું ક્ષેત્રફળ મળશે એ જ પ્રમાણે કેટલું મળશે ડીનું ક્ષેત્રફળ મળશે કેટલું મળશે ડીનું ક્ષેત્રફળ મળશે બરોબર કે બી બરાબર ડી છે એટલા માટે શું છે બી બરાબર ડી આપણે આગળ લખ્યું હતું એ ઉપરથી શું કહેવાય સમલમ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ કેટલું મળશે મને છન્નું સેન્ટીમીટર સ્ક્વેર મળે કેટલું મળે છન્નું સેન્ટીમીટર સ્ક્વેર મળશે